नमस्कार समग्र शिक्षा पाठक ब्लॉक कोऑर्डिनेटर ARNV राधनपुर बाळक मजामां बाळक आजे आपणे पर्यावरण विषय ऊपर अभ्यास करवानो छे। पर्यावरण विषय ऊपर जाणो छो तमे शांतिपूर्ण अने स्वस्थ जीवन जीवा माटे स्वच्छ पर्यावरण खूब जरूरी छे। पर्यावरण नी अंदर आजे आपणे हवा अने पाणी नू प्रदूषण विषे अभ्यास करवानो छे। जे पदार्थो हवाने प्रदूषित करे छे तेने वायु प्रदूषको कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? वायु प्रदूषको। वायु प्रदूषण चित्र बताऊ तेना द्वारा तमे समझी सकशो। आ जुओ बाळक आना आधारे तमे समझी सकशो के हवामां प्रदूषण कई रीते फैलाय छे। जो વાહનોના ધુમાડા દ્વારા ભઠ્ઠીમાં આગ લાગવાથી જે ધુમાડો નીકળે છે વાયુ નીકળે છે તેના દ્વારા પ્રાણીઓના ઉચ્છવાસથી કારખાનાઓમાંથી જે ધુમાડા નીકળે છે તે તેમજ કચરામાંના જીવાણુઓથી પણ હવામાં પ્રદૂષણ ફેલાય છે। આ સિવાય પણ હવામાં પ્રદૂષણ એવું નથી કે ફક્ત વાહનોમાંથી નીકળતા ધુમાડા દ્વારા જ હવામાં પ્રદૂષણ ફેલાય છે। હવામાં પ્રદૂષણ જંગલની આગ જ્વાળામુખી દ્વારા પણ હવામાં પ્રદૂષણ ફેલાય છે। આ હવાનું પ્રદૂષણ માનવ સૃષ્ટિને ઘણું નુકસાન પહોંચાડે છે। માનવને ફેફસાની બીમારી દમ આફણ જેવા રોગો માનવીને થાય છે। આ સિવાય પણ હવામાં ઉડતા ધૂળના રજકણો ઈ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે આપણે અંદર લઈએ છીએ ત્યારે તેના દ્વારા આપણને શરદી ખાંસી ઉધરસ જેવા રોગો થાય છે। હવાના પ્રદૂષણમાં અમુક વાયુઓનું મિશ્રણ હોય છે જેમ કે વાયુઓ જોવા જઈએ તો જેમ કે વાયુઓ નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝો પાયરીન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ નો સમાવેશ થાય છે। આ વાયુઓ દ્વારા હવામાં પ્રદૂષણ ફેલાય છે। હવે તમે જોયું કે આપણે વાયુ પ્રદૂષકની વ્યાખ્યા જોઈ, હવાના પ્રદૂષણ કઈ કઈ રીતે ફેલાય છે તે જોયું, હવાના પ્રદૂષણથી માનવને કેટલું નુકસાન થાય છે એ જોયું, તો હવે આપણે આ હવાનું પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય છે તેના વિશે આપણે અભ્યાસ કરી લઈએ। તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ। શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા। આ સિવાય પણ પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું વાહનમાં PUC નો અમલ કરાવવો। આ સિવાય પણ બીજા આપણે ઘણા
પગલા લઈ શકીએ છીએ જેના થકી હવાનું પ્રદૂષણ આપણે અટકાવી શકીએ છીએ. જે રીતે હવાનું પ્રદૂષણ આપણે જોવા મળી રહ્યું છે એવી જ રીતે પાણીનું પ્રદૂષણ પણ આપણને જોવા મળી રહ્યું છે. તો હવે આપણે પાણી પ્રદૂષણ વિશે એનો અભ્યાસ કરીશું. પાણી પ્રદૂષણ, તો હું તમને બાળકો એક ચિત્ર બતાવું જેના થકી તમે સમજી શકશો કે પાણીનું પ્રદૂષણ કઈ કઈ રીતે થાય છે. જુઓ બાળકો, આ ચિત્રનો અભ્યાસ કરો જેના થકી તમને સમજવા મળશે કે પાણીનું પ્રદૂષણ આપણને કઈ કઈ રીતે જોવા મળી રહ્યું છે. એક તો વાસણ માજવાથી, કચરો ઠાલવવાથી, કપડા ધોવાથી, ઢોરને નડાવવાથી, મળમૂત્ર ઠાલવવાથી, કારખાના દ્વારા પણ આપણે પાણીનું પ્રદૂષણ થતું જોવા મળી રહ્યું છે. આ એ ચિત્રમાં બતાવ્યું એવી જ રીતે આપણે ગણેશની કે કોઈ બીજી મૂર્તિ તળાવ નદીઓમાં જ્યારે વિસર્જન કરીએ છીએ તેના દ્વારા પણ પાણીનું પ્રદૂષણ થાય છે. જે રીતે પાણીનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે એના થકી માનવીને ઘણા નુકસાન પણ થતું જોવા મળી રહ્યું છે. હવા પ્રદૂષણથી માનવીને જે રીતે બીમારીઓ થાય છે એવી જ રીતે પાણી પ્રદૂષણથી પણ માનવીને અનેક બીમારીનો ભોગ બનવું પડે છે, જેમાં ચામડીના રોગો, ઝાડા ઉલટી, આંખની બીમારી, આ પ્રકારની બીમારીઓ માનવીને થતી જોવા મળી રહી છે. જે રીતે હવા પ્રદૂષણને અટકાવવા માટે આપણે ઘણા પગલા ભર્યા છે એવી જ રીતે પાણી પ્રદૂષણને અટકાવવા માટે પણ આપણે કેટલાક પગલા ભરીએ છીએ, જેમાં પાણીનું વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને કારખાનામાંથી જે ગંદુ પાણી નીકળે છે તેને ચોખ્ખું કરીને નદી તળાવમાં છોડવા. આ સિવાય પણ જ્યાં ગંદુ પાણી એકઠું થયું હોય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને પણ આપણે પાણી પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. તો બાળકો, આજે આપણે પર્યાવરણ વિષયમાં હવા અને પાણીના પ્રદૂષણથી આપણને કેટલું નુકસાન થાય છે, આપણે કઈ રીતે એને અટકાવી શકીએ છીએ એના વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રીજા એક મુદ્દા વિશે એનો અભ્યાસ કરીશું કે જેનું નામ છે વનસ્પતિની ઉપયોગિતા. વનસ્પતિની ઉપયોગિતા, તો બાળકો તમે જાણો છો વનસ્પતિઓ વિશે, તમે ઘરથી માંડીને શાળા સુધી જ્યારે અભ્યાસ કરવા માટે આવો છો ત્યારે રસ્તામાં તેમજ ઘર શાળાના મેદાનમાં તમને ઘણી બધી વનસ્પતિ જોવા મળતી હશે. આ વનસ્પતિઓ ત્રણ પ્રકાર, એમાં એક છે છોડ, બે છે શ્રુપ અને ત્રણ છે વૃક્ષ. વનસ્પતિ આપણને ઘણી રીતે ઉપયોગી બને છે. એક છે એની ઉપયોગિતા, પેલું છે વરસાદ લાવવામાં વનસ્પતિનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. જેટલા પણ વૃક્ષો વધુ આવશું એટલો વરસાદ આપણને સારા પ્રમાણમાં મળી રહે છે. બીજું છે જમીનનું ધોવાણ થતું અટકાવે છે. બીજું છે
રણની આગળ વધતું અટકાવે છે. આ સિવાય પણ વનસ્પતિના ઘણા બધા ઉપયોગો છે, જેમ કે વનસ્પતિ દવા બનાવવામાં પણ ઉપયોગી છે. અમુક વનસ્પતિ જેમ કે એડોસી છે, આકડો છે, તુલસી છે, લીમડાનો મોર છે, એનાથી આપણે દવા બનાવી શકીએ છીએ. વનસ્પતિ આપણને શુદ્ધ હવા પૂરી પાડે છે. આ સિવાય પણ વનસ્પતિ આપણને લાકડું આપે છે અને એ લાકડાથી કાગળ બનાવાય છે. આ રીતે જુદી જુદી રીતે વનસ્પતિ આપણને ઉપયોગમાં આવે છે. હવે આપણે બાળકો એક બીજા એક મુદ્દા વિશે ચર્ચા કરીશું, જેનું નામ છે પ્રાણીઓની રક્ષણ. શું? પ્રાણીઓનું રક્ષણ. રક્ષણ. હા બાળક, તમે જાણો છો ને પ્રાણીઓ વિશે? કેટલાક પ્રાણીઓ આપણને દૂધ આપે છે અને કુદરતી ખાતર પણ આપે છે, જેમ કે ગાય, ભેંસ. તો કેટલાક પ્રાણીઓ ભાર વહન કરવામાં તેમજ સવારી કરવામાં આપણને ઉપયોગી નીવડે છે, જેમ કે ઘોડો, બળદ, ઊંટ વગેરે. તો કેટલાક પ્રાણીઓ વાતાવરણને શુદ્ધ રાખવા માટે ઉપયોગી બને છે, જેમ કે મૃત પશુ પક્ષી કે ઢોર કે કોઈ પણ મરી ગયું હોય ત્યારે એને માંસ એનું ખોરાક તરીકે ઉપયોગમાં લઈ એની ગંદકી દૂર કરે છે. તો આ રીતે ઘણી રીતે પ્રાણીઓ આપણને ઉપયોગમાં આવે છે. પર્યાવરણમાં જે રીતે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, વૃક્ષો કપાતા જાય છે, આ બધી જે નુકસાનકારક બાબતો આપણે જે જોઈ રહ્યા છીએ એના થકી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ પ્રાણીઓની સંખ્યા મર્યાદિત રહે, વધુને વધુ પ્રાણીઓ જીવિત રહે એ માટે આપણે પ્રાણીઓનું રક્ષણ કરવું પડે. તો આપણે રક્ષણ કઈ રીતે કરી શકીએ? એક તો સ્વચ્છ રહેઠાણ એને પૂરું પાડવું જોઈએ. બારે માસ એને યોગ્ય વાતાવરણ મળી રહે એ રીતે એનું રહેઠાણ ચોખ્ખું હોવું જોઈએ. આ સિવાય પણ એને ચોખ્ખું પાણી અને સંતુલિત આહાર મળી રહેવો જોઈએ. આ સિવાય પણ જે કોઈ પ્રાણીને નાની મોટી ઈજાઓ થઈ હોય તો એ ઈજાઓની સારવાર તાત્કાલિક થવી જોઈએ. આ સિવાય પણ કોઈ પ્રાણીને કોઈ વ્યક્તિ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતું હોય તો તેને રોકવો જોઈએ. આ રીતે આપણે નાના નાના પગલા ભરવાથી પ્રાણીઓનું આપણે રક્ષણ કરી શકીએ છીએ અને પ્રાણીઓની સંખ્યામાં આપણે વધારો કરી શકીએ છીએ. તો બાળકો, આજે આપણે પર્યાવરણ વિષયમાં ચાર મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો. એના ટૂંકમાં હું તમને જણાવું કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વનસ્પતિની ઉપયોગીતા અને પ્રાણીઓનું રક્ષણ. તો બાળકો, અત્યારે જે આપણે અભ્યાસ કર્યો છે એના વિશે હું તમને બે કે ત્રણ પ્રશ્નો પૂછું જેનો તમારે જવાબ આપવાનો છે. બરાબર છે ને બાળકો? હા. પ્રશ્ન એક, જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને શું કહે છે? હા વિપુલ બોલો. હા, વિપુલ નો જવાબ સાચો છે. જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે. સરસ. બીજો પ્રશ્ન, પાણી પ્રદૂષણથી આપણને કયા કયા રોગો થાય છે? હા નીલક બોલ. હા,
નીલમ નો જવાબ સાચો છે. પાણી પ્રદૂષણ થી આપણને ઝાડા, ઉલટી, કોલેરો, કમળો વગેરે જેવા રોગો થાય છે. સરસ. બીજો એક પ્રશ્ન, વનસ્પતિની કોઈ પણ બે ઉપયોગિતા જણાવો. હા નરેશ બોલ. હા નરેશ નો જવાબ સાચો છે. વનસ્પતિની બે ઉપયોગિતા એમને કહી, એક વરસાદ લાવવામાં ખૂબ ઉપયોગી છે, બીજું વનસ્પતિથી દવા બનાવાય છે. સરસ. ચાલો હવે એક બીજો પ્રશ્ન પૂછી લઉં. ભાર વહન કરનારા કોઈ પણ બે પ્રાણીના નામ આપો. હા ચંદ્રિકા બોલ. હા ચંદ્રિકા નો જવાબ સાચો છે. ભાર વહન કરનારા બે પ્રાણીના નામ ચંદ્રિકા બોલી, જેમાં એક છે ઊંટ, બીજો છે ઘોડો. ઓકે તો બાળકો, આજે આપણે પર્યાવરણ વિષયમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વનસ્પતિની ઉપયોગિતા અને પ્રાણીઓનું રક્ષણ વિશે અભ્યાસ કર્યો. હવે પછી આપણે નેક્સ્ટ સમયમાં બીજા એક વિષય ઉપર અભ્યાસ કરીશું. ઓકે.